નમસ્કાર, હું છું ઝીલ. આપની આતુરતાનો અંત હવે આવી ગયો છે. તમારી ચેનલ વીટીવી ન્યૂઝે તમને એક સવાલ પૂછ્યો અને માંગ્યો હતો તમારો મત. તમારી પસંદના યુવા રાજનેતા કોણ? એ સવાલ પર અમે તમારું મન જાણવાનો પ્રયત્ન કર્યો. આખરે આપે આ સર્વેને રેકોર્ડ તોડ પ્રતિસાદ આપ્યો અને 27 લાખથી પણ વધારે મત આપીને આપે ચૂંટી કાઢ્યા છે આપના યુવા રાજનેતા. ગુજરાતી ટીવી અને ડિજિટલ મીડિયાના ઇતિહાસમાં કોઈ સર્વેને મળેલો આ સૌથી મોટો પ્રતિસાદ છે. 27 લાખ મતથી આપે ચૂંટી કાઢ્યા છે આપની પસંદના યુવા રાજનેતા. યુવા રાજનેતાની રેસમાં 4 નામો હતા. આ 4 દિગ્ગજ નેતાઓને તો આપ ઓળખતા જ હશો. આ રેસમાં હતા ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ. ઋત્વિજ હાલ યુવા ભાજપનો ચહેરો છે. મેડિકલની ડિગ્રી ધરાવતા ઋત્વિજ વિદ્યાર્થી કાળથી જ રાજકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. હાલ ગૌરવ યાત્રા દરમિયાન ગુજરાતના શહેરો અને ગામડાઓમાં તે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે અને યુવા મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવા રાજનેતાની રેસમાં કોંગ્રેસના નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ હતા. ઇન્દ્ર વિજયસિંહે વિદ્યાર્થી સેનેટની પોતાની નેતૃત્વની ઇનિંગની શરૂઆત કરી. રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસમાં ચૂંટણી દાખલ તો કરી. ગુજરાતમાં ઇન્દ્ર વિજયસિંહ સૌથી પહેલા યુવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. હાલ ઇન્દ્ર વિજયસિંહ ગુજરાતમાં રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. યુવા રાજનેતાની રેસમાં અમિત ઠાકર પણ હતા. ગુજરાત ભાજપના આ નેતા આમિર ખાનની ફિલ્મ ફનાથી ચમક્યા અને ગુજરાતના દરેક ઘરમાં જાણીતો ચહેરો બન્યા. નર્મદા બચાવો આંદોલનના સંયોજક મેધા પાટકરનો વિરોધ પણ ઠાકરને જાહેર જીવનમાં ચર્ચાસ્પદ બનાવનારો રહ્યો. ત્યારે ઓવરસીઝ બીજેપીના પ્રમુખ, યુવા ભાજપના પ્રમુખ અને હાલ ભાજપમાં પ્રદેશ મંત્રીનો હોદ્દો ઠાકર નિભાવી રહ્યા છે. યુવા રાજનેતાની રેસમાં પરેશ ધાનાણીનું નામ પણ હતું. ધાનાણી સૌથી નાની વયે ધારાસભ્ય થવાનો રેકોર્ડ ધરાવે છે. 2002ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ પુરુષોત્તમ રૂપાલાને હરાવીને ગેમ ચેન્જર સાબિત થયા. પરેશ ધાનાણી ધારાસભ્ય તરીકે બીજી વાર ચૂંટાયા છે. કોંગ્રેસમાં પાટીદાર નેતાઓનો મોટો અવકાશ છે. તેવા સમયે સૌરાષ્ટ્રમાં ધાનાણી પાટીદારનો વિશ્વસનીય ચહેરો બની રહ્યા છે. આમાં 4 દિગ્ગજો વચ્ચે મજબૂત સ્પર્ધા હતી અને કુલ 27 લાખ મત સાથે આપે ચૂંટી કાઢ્યા છે આપની પસંદના યુવા રાજનેતા. તો ઓનલાઈન સર્વે થયો હતો, તેમાં 27 લાખ વોટ થયા છે. હવે વિજેતાની પણ થોડીક જ વારમાં અમે આપને જાહેરાત કરીશું. 4 યુવા નેતાઓ આપે મત આપીને જે આપના પસંદગીના યુવા નેતા છે તેમને જીતાડ્યા છે. આપને જણાવી દઈએ કે આ રેસમાં કોણ કોણ હતું. તો ઋત્વિજ પટેલ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અમિત ઠાકર અને પરેશ ધાનાણી આ 4 જણ રેસમાં હતા. હવે થોડીક જ વારમાં શું પરિણામ છે તે વી ટીવી પર આપ જોઈ શકો છો. સૌથી વિશ્વસનીય સમાચારો માટે આપે પસંદ કરેલી ચેનલ વી ટીવી ન્યૂઝ ડિજિટલ માધ્યમ અને ટીવી માધ્યમમાં તમારી પસંદને ઉજાગર કરતી રહે છે. યુવા રાજનેતાના સર્વે અગાઉ યુવા નેતા અંગેનો વી ટીવીએ એક સર્વે કર્યો હતો. જે સર્વેમાં આપે યુવા ચળવળકાર પ્રવીણ રામને ચૂંટ્યા હતા. હાલ જે સર્વેના પરિણામો અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ તેમાં કુલ 4 યુવા રાજનેતાના ચહેરાઓ હતા. આ સર્વે કેવી રીતે કરાયો તે પણ સમજી લઈએ. સૌપ્રથમ અમે 6 ઓક્ટોબરે આપને એક લિંક દ્વારા આપની પસંદના યુવા રાજનેતાને ચૂંટવા સર્વે શરૂ કર્યો. વી ટીવીની ડિજિટલ પાંખ આ સર્વે માટે માધ્યમ બની. આપને વોટ્સઅપ, ટ્વિટર અને વેબસાઇટ પર ડાયરેક્ટ લિંક મળી. આ લિંકમાં એક સવાલ હતો અને 4 ઉમેદવારના નામ હતા. લિંક પર ક્લિક કરવાથી આપ વી ટીવી ન્યૂઝની વેબસાઇટ પર પહોંચીને આપનો મત આપી શકતા હતા. તેવી જ રીતે વી ટીવી ન્યૂઝની એન્ડ્રોઇડ એપ દ્વારા પણ આપે આ 4 નેતામાંથી આપની પસંદના નેતાને મત આપ્યો, જેના પરિણામ સ્વરૂપે કુલ 27 લાખ મત સાથે ગુજરાતી ન્યૂઝ ચેનલ અને ડિજિટલ માધ્યમના ઇતિહાસનો સૌથી મોટો સર્વે બની રહ્યો. આપે કરેલો મત આપને ઓનલાઈન પણ દેખાતો હતો કે કુલ કયા નેતાને કેટલા મત મળ્યા. ગૂગલના સર્વર પર આ ડેટા સ્ટોર થતો હતો અને સર્વે માટેનું વોટિંગ બંધ કરવામાં આવ્યું. ત્યાં સુધીનો તમામ ડેટા હવે તમારી સામે છે.
તો આટલો મોટો જે સર્વે થયો હતો તેમાં 27 લાખ મત મળ્યા છે. આપે આપના યુવા નેતાની પસંદગી કરી છે ત્યારે અમારા બ્યુરો ચીફ દેવસી જોડાઈ ચૂક્યા છે. દેવસી શું કહેશો, આ સર્વે કેવી રીતે કરાયો હતો? જી, ઇલેક્ટ્રોનિક મીડિયાના ઇતિહાસમાં કદાચ આ સર્વેની અંદર સૌથી વધારે મત મેળવનાર વીટીવીનો સર્વે છે. યુવા રાજકીય નેતા કોણ છે? આજે યુવા રાજકીય નેતાની આતુરતાનો અંત આવી ચૂક્યો છે. ગુજરાતનો યુવા રાજકીય નેતા કોણ બનશે એ વીટીવી તમને થોડી વારમાં જ કહેશે કે ગુજરાતની પસંદગી, ગુજરાતના યુવાનોની પસંદગી ઓનલાઈન માધ્યમથી ગુજરાતના યુવાનો કોને પસંદ કરી રહ્યા છે, ગુજરાતના લોકો કોને પસંદ કરી રહ્યા છે એ થોડી ક્ષણોમાં તમારી સામે આવશે. કારણ કે વીટીવીએ જે સર્વે કર્યો હતો એની અંદર સૌથી વધારે ડિજિટલ મીડિયાની અંદર સૌથી વધારે કદાચ વોટ મળ્યા હોય તો એ આજે છે. ગુજરાતના લોકોએ વોટ કર્યા છે 27 લાખ કરતાં વધારે, અધ કહી શકાય 27 લાખ જેટલા વોટ જે છે એ યુવા સર્વેની પસંદગીમાં લોકોએ કર્યા હતા, યુવાનોએ કર્યા હતા, ગુજરાતના જુદા જુદા લોકોએ કર્યા હતા, અલગ અલગ માધ્યમથી કર્યા હતા. આ સર્વે કેવી રીતે થયો એ અમારી ડિજિટલ ટીમ સાથે વાત કરીએ. ડિજિટલ ટીમના હેડ છે નવીન શર્મા છે, એની સાથે વાત કરીએ કે કેવી રીતે આ સર્વે થયો હતો અને ત્યારબાદ આખી પ્રોસેસ જે 3-4 દિવસની કેવી રહી. નવીનજી, એ પૂરા સર્વે હોય અમને જે છે તારીખો એ પૂરી બાત સામને લોકો કે સામને રખી તબ તક કા જો માહોલ થા એ કેસા રહા, આપકે સામને કેસે કેસે પડકાર આયો ઓર એ સર્વે કી પ્રોસેસ કેસી રહી થી? देखिए, गुजरात इलेक्शंस को ध्यान में रखते हुए वीटीवी ने एक कैंपेन चालू किया हुआ है कि जिसमें हम तरह तरह के क्वेश्चंस पूछते हैं और लोगों से जानते हैं कि उनके बीच कौन सा नेता सबसे पॉपुलर है. इसी में, इसी सीरीज़ को ध्यान में रखते हुए हमने एक ये नया क्वेश्चन डाला था कि सबसे पॉपुलर युवा राजनेता कौन है, जिसमें हमने ऑप्शंस के तौर पर 2 BJP के नेता और 2 कांग्रेस के नेता, इस तरीके से 4 नेता हमने डिफाइन किए थे और एक ऑप्शन भी डाला हुआ था कि वहाँ से किसी को अगर इन 4 के अलावा किसी और का नाम भी देना है तो वहाँ से वो लोग दे सकते हैं. ये पोल हमने एक हमारी वीटीवी न्यूज़ की एंड्रॉयड प्ले स्टोर पे एप्लीकेशन है वहाँ से डाउनलोड करके यूज़र्स वहाँ पोल में हिस्सा ले सकते हैं और वहाँ से उन्होंने हमको तरह तरह के वोट्स दिए और उसमें हमको अनएक्सपेक्टेड रिजल्ट मिले हैं. यानी अभी तक का हमारे दूसरे दिन यानी 7 तारीख को हमने शुरुआत, 6 तारीख को शाम को ये पोल चालू किया था, लेकिन दूसरे दिन 7 तारीख को इतने सारे रिस्पॉन्सेज आने लगे कि हमारे सर्वर्स जो है वो कभी कभी डाउन होने लगा. तो हाँ, यानी हमें भी रिपोर्ट्स मिलने लगा, लोग बाग कह रहे हैं कि मैं वोट नहीं कर पा रहा हूँ. लेकिन हमने इसको ध्यान में रख के हमारी बैंडविड्थ और सारे कुछ चीज़ों को सिस्टमेटिक उस तरीके से भी किया तो बहुत यानी मोस्ट पॉपुलर लोगों में काफी रिस्पॉन्स था यूथ, और खासतौर से आपने देखा कि एक साथ कभी कभी तो ऐसा लगता था कि 1 लाख वोट आ गए यानी सर्वर डाउन हो गया और हमारे को भी, हमें भी दिक्कत होने लगी और हमें भी रिस्पॉन्स को कहना पड़ा कि भाई आप थोड़ा रुक जाइए. तो ऐसी सिचुएशन आ गई शायद क्योंकि सिचुएशन ऐसी थी कि गुजरात के लोग है वो ज्यादा से ज्यादा वोट करना चाहते थे, अपने समर्थकों को वोट करना चाहते थे. क्या ये एकदम सही है? यानी ये जो कैंपेन है उसमें जनता ने, गुजरात की जनता ने काफ़ी ज़्यादा अहम भूमिका निभाई है और काफ़ी ज़्यादा इंटरेस्टेड हैं इस चीज़ में, क्योंकि आने वाले 1-2 महीने में गुजरात असेंबली इलेक्शंस भी है तो लोग बाग इसमें बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं. खास तौर पर देखा जाए कि वीटीवी ने पहला भी एक सर्वे किया था जो यूथ नेता कौन है, यूथ नेता में जो अनएक्सपेक्टेड रिजल्ट मिले थे ये अपना था, ये राम, प्रवीण राम है वो आ गए थे और दूसरा ये हमारा सर्वे है. इस सर्वे में भी आप देख रहे हैं कि भी अनएक्सपेक्टेड रिजल्ट सामने आ रहे हैं और 27 लाख जैसे लोगों ने पार्टिसिपेट किया तो ये पूरा है. और आप किस तरीके देखते हैं इलेक्ट्रॉनिक मीडिया और खास तरीके सर्वे को, आप कौन से तरीके से देखते हैं कि ताकि एक ऑनलाइन माध्यम से भी एक नेता उभर कर आ सके? देखिए, इसमें एक तो सबसे बड़ी बात पॉपुलैरिटी की तो होती है कि सबसे ज़्यादा पॉपुलर होगा उसे ही सबसे ज़्यादा वोट मिलेगा, बट इसमें एक डिजिटल अवेयरनेस की भी बात होती है. जैसे हमने ये डिजिटल पोल किया है, डिजिटल सर्वे किया है, अगर कोई नेता, अगर कोई पार्टी के नेता अगर डिजिटली अवेयर हैं, अगर उनको पता है किस तरीके से करना है तो वो अपने ऑडियंस के लिए. मेन मुद्दा यही है कि अगर आप डिजिटल अवेयर है तो आप ज्यादा से ज्यादा वोट ले सकते हैं. तो ये सबसे बड़ी महत्वपूर्ण बात है कि आज का जो समय, आज नो जो समय है ये डिजिटल नो समय है, ये वक्त साबित हो चुकी है कि
27 લાખ જેટલા વોટ વીટીવી ને મળ્યા છે. ડિજિટલ માધ્યમ પણ એક એવું એ પ્રકારનું માધ્યમ છે કે જે સૌથી વધારે લોકો સુધી પહોંચી શકે છે, એક વાત સાબિત થઈ ચૂકી છે. વીટીવીમાં થોડી વારમાં જ હવે તમારી સામે એ નેતા જાહેર થશે જેની તમે આતુરતાની વાત જોઈ રહ્યા છો કે ગુજરાતનો સૌથી યુવા નેતા કોણ છે, એ સૌથી યુવા રાજકીય નેતા કોણ છે, જે ચાર નામ હતા એ ચાર નામમાંથી કોણ સૌથી વધારે વોટ મેળવ્યા છે અને કોના શિર ઉપર સૌથી તાજ ગયો છે, એ વાત અત્યારે થોડી મિનિટોમાં સાબિત થઈ જશે. જી જીલ બિલકુલ દેવસી, આભાર તમામ જાણકારી બદલ. તો જે રીતે યુવા નેતાની આપે પસંદગી કરી છે, 7 લાખ જેટલા વોટ કર્યા છે, કોણ છે આપના પસંદગીના નેતા, કોણ છે મોખરે, આપને બતાવીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આપની આતુરતાનો અંત હવે આવી ગયો છે. વીટીવીએ કરેલા યુવા રાજનેતાના સર્વેમાં કુલ 27,19,571 મતનું વોટિંગ થયું. કુલ 4 વિકલ્પો એવા ઋત્વિજ પટેલ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અમિત ઠાકર અને પરેશ ધાનાણી આ સર્વેની રેસમાં હતા. પરેશ ધાનાણીને 27 લાખ મતોમાંથી કુલ 2,314 મત મળ્યા. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને 27 લાખ મતોમાંથી 1,93,110 મત મળ્યા. ભાજપના યુવા મોરચાના પ્રમુખ રુત્વિજ પટેલને 27 લાખ મતોમાંથી 10,62,567 મતો મળ્યા. જ્યારે કે આ સર્વેના વિનર એવા અમિત ઠાકરને 14 લાખ મત આપીને આપે બનાવ્યા છે ગુજરાતના મનપસંદ યુવા રાજનેતા. અમિત ઠાકર હાલ ગુજરાત ભાજપના મંત્રી છે. અમિત ઠાકરને કુલ મતોમાંથી 51% મત મળ્યા છે. આ સાથે જ અમિત ઠાકર બન્યા છે ગુજરાતના ચહિતા યુવા રાજનેતા. આ રેસમાં ઋત્વિજ પટેલે પણ અમિત ઠાકર સારી એવી ફાઇટ આપી અને તેમને 39% મત મળ્યા. કોંગ્રેસના યુવા નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને 7.5% મળ્યા અને તેઓ આ રેસમાં ત્રીજા ક્રમે રહ્યા. જ્યારે પરેશ ધાનાણીને 0.08% મત મળ્યા અને તેઓ આ રેસમાં ચોથા ક્રમના નેતા રહ્યા છે. તો હવે આપની સામે પરિણામ સ્પષ્ટ છે અને ગુજરાતે તેમની પસંદના યુવા રાજનેતાને ચૂંટ્યા છે અને તે નામ છે અમિત ઠાકર. તો આપના પસંદીદાર યુવા નેતાને આપે પસંદ કર્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેટલું મત મળ્યું છે. કુલ 27 લાખ થી વધુ મતદાન થયું છે ત્યારે અમિત ઠાકર સૌથી પહેલા ક્રમે છે. 14 લાખ ઉપર તેમને મત મળ્યા છે. બીજા ક્રમે છે ઋત્વિજ પટેલ, જેમને 10,62,567 મત મળ્યા છે. તો ત્રીજા ક્રમે છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, જેમણે 1,93,110 મત મળ્યા છે. અને ચોથા ક્રમે છે પરેશ ધાનાણી, જેમને 2,314 મત મળ્યા છે. તો આ રેસમાં 4 જણ હતા, તેમના મત હવે આપ જોઈ શકો છો. જે રીતે ગુજરાતની જનતાએ સૌથી વધુ વોટિંગ કર્યું છે, 27 લાખ થી ઉપર મત થયા છે. તો કોણ છે અમિત ઠાકર, જો આપને જણાવીએ તો વિદ્યાર્થી કાળથી તે આગળ છે. આરએસએસ સાથે પણ તેઓ સંકળાયેલા છે. વિદ્યાર્થી કાળથી એબીવીપીમાં તેઓ સક્રિય નેતા રહી ચૂક્યા છે. હાલ ભાજપ પ્રદેશ મંત્રી અમિત ઠાકર રહી ચૂક્યા છે. અમિત ઠાકરને જે રીતે પસંદ કરાયા છે, ઓવરસીઝ બીજેપીના રાષ્ટ્રીય સંયોજક પણ તેઓ રહી ચૂક્યા છે. જે રીતે અમિત ઠાકરને સૌથી વધુ મત મળ્યા છે, મહત્વનું છે કે 51% મતદાન થયું છે. 51%થી જીતી રહ્યા છે અમિત ઠાકર. તો આમિરની ફના ફિલ્મના વિરોધથી રાષ્ટ્રીય ચહેરો પણ તેઓ બની ચૂક્યા છે. હાલ ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર પણ અમિત ઠાકર છે. કિશોર અવસ્થાથી આરએસએસ સાથે અમિત ઠાકર જોડાયેલા છે. તો આજ મામલે અમિત ઠાકર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અમિતભાઈ, સૌથી પહેલા તો આપને અભિનંદન. શું કહેશો, જે રીતે ગુજરાતની જનતાએ સૌથી વધુ મત આપ્યા છે અને આપને વિજય બનાવ્યા છે, આપની પ્રતિક્રિયા શું છે? એમાં વ્યક્તિગત તો કઈ કહેવાનું હોય નહીં, પરંતુ જે રીતે તમે વિભિન્ન વિષય લઈને આ ચેનલ સક્રિય છે એને માટે પણ હું ચેનલને અભિનંદન તો આપું જ.
પરંતુ વિકાસની જે રાજનીતિ છે, રાષ્ટ્રવાદી જે વિચારો છે, આની સાથે જે યુવાનોનો જોડાવ છે તે આખા સર્વેના પરિણામ સાથે દેખાય છે. અને આ આખું જે પરિણામ છે એને મારા વ્યક્તિગત સાથે કાંઈ લેવા દેવા નથી, પરંતુ એક વિચારધારા કે જેને યુવાન આજે પણ પસંદ કરે છે, એ વિચારધારાને જે મારા જીવનના મહત્વના વર્ષો એક યુથ રાજનીતિને મેં આપ્યા, એમાં લોકોનો વિશ્વાસ, યુવાનોનો વિશ્વાસ અને આગળ આપના આ સર્વેથી વધુ કામ કરવાનું બળ મળશે, આત્મબળ મળશે, એટલું હું આ તબક્કે કહીશ. બાકી પર્સનલી આ સંદર્ભે મારે વ્યક્તિગત કંઈ કહેવાનું હોય નહીં, પરંતુ વિચારધારા સાથે યુવાનોનું જોડાણ એ આ પરિણામ બતાવે છે. ચોક્કસથી અમિતભાઈ, જે રીતે આ મતથી આપને પ્રોત્સાહન મળશે અને પરિણામ તો સ્પષ્ટ છે, યુવા નેતા તરીકે સૌથી વધારે લોકો આપને પસંદ કરે છે, આગામી સમયમાં હવે આપ શું કરશો? જેમ કામ કરીએ છીએ તેમ કામ કરીશું, કામ વધારે કરીશું, વધારે સ્પષ્ટતા સાથે કામ કરીશું. જે વિકાસની રાજનીતિ છે એ આ દેશનો એકમાત્ર આગળ વધવાનો રસ્તો છે, અને આ વિકાસની રાજનીતિ ઉપર અનેક યુવાનો સાથે જોડાય એના માટે વિવિધ કાર્યક્રમો દ્વારા યુવાનો સાથે જોડાયેલા રહીશું. સૌ સાથી યુવા નેતાઓ જે ખૂબ કામ કરે છે એ બધાને પણ હું આ તબક્કે અભિનંદન આપું છું કે એ લોકો પણ અનેક યુવાનોના હીરો છે, અને એમને જોઈ અને અનેક યુવાનો રાજનીતિમાં આવતા હોય છે. બધા જ ટીમ ગુજરાત, ટીમ યુવા બનીને રાજ્યમાં કામ કરીએ, અને જે ગુજરાતનું નામ નરેન્દ્રભાઈ મોદીએ આખા વિશ્વની અંદર મોટું કર્યું છે એ ગુજરાતને હંમેશા જીતતું રાખીએ, આ જ અપેક્ષા ગુજરાતના યુવાનો પાસેથી રાખી અને સતત કામ કરતા રહીશું. જી અમિતભાઈ, આભાર વાતચીત બદલ વીટીવી સાથે. તો જે રીતે અમિત ઠાકર વિજય બન્યા છે, 51% તેઓ વિજય બન્યા છે. આ રેસમાં 4 લોકો હતા, તેમની જો વાત કરીએ, અમિત ઠાકર, ઋત્વિજ પટેલ, ઇન્દ્ર વિજય સિંહ અને સાથે જ પરેશ ધાનાની હતા. સૌથી વધારે જો મત મળ્યા છે તો તે છે અમિત ઠાકર. બીજી વાત કરીએ ઋત્વિજભાઈ પટેલની, તો તેમણે 39% મત મળ્યા છે. આપને જણાવી દઈએ કે આ ચારે જે નેતા છે તે યુવા નેતાઓ છે, લોકોએ તમામ લોકોને પસંદ કર્યા છે, પરંતુ પસંદગીની પ્રથમ મોહર જે મારી છે તે છે અમિતભાઈ ઠાકર. તો આપની આતુરતાનો અંત હવે આવી ગયો છે. યુવા નેતા કોણ છે, આપે જે ચૂંટ્યા છે તે આપની સામે છે, આગળ પણ આપને આ અંગે માહિતી આપીશું, પરંતુ હાલ સમય એક બ્રેક લેવાનો. વેલકમ બેક. તો વીટીવીએ કરેલા સર્વેમાં યુવા રાજનેતા કોણ છે તે બહાર આવ્યું છે, પરિણામ છે તે હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. 27 લાખ મત મળ્યા છે, જનતાએ મોટી માત્રામાં મત આપ્યા છે અને તેમના પસંદગીના યુવા રાજનેતાને પસંદ કર્યા છે. અમિત ઠાકર છે તે સૌથી પહેલા આવ્યા છે, ચૂંટાઈને આવ્યા છે. યુવા રાજનેતાની પસંદગી લોકોએ અમિત ઠાકર પર ઉતારી છે, ત્યારે આ જ મામલે અમારા બ્યુરો ચીફ દેવસી પણ એકવાર જોડાઈ ગયા છે. દેવસી, શું કહેશો, જે રીતે અમિત ઠાકરે જીત હાસિલ કરી છે, સૌથી પહેલા નંબર પર છે, તેમના જીતના ફેક્ટર્સ શું છે, અને સાથે જ ઋત્વિજ પટેલ છે તે પણ બીજા ક્રમે છે, તો બંને એક બરાબરની ટક્કર આપી છે, શું માનવું છે આપનું? જી, આજે સર્વે હતો એ ઓનલાઈન સર્વે હતો, અને ઓનલાઈન સર્વેની અંદર ખાસ કરીને જે આકર્ષણ હોય એ યુવાનોનું વધારે આકર્ષણ હોય છે. તો આની અંદરથી સ્પષ્ટ થાય છે કે યુવા નેતાઓને યુવા લોકોએ સ્વીકાર્યા છે. અને આ જે સર્વેના તારણ કાઢો તો બે વસ્તુ ખાસ કરીને સામે આવે છે કે આજે આપણે સર્વે કર્યો તો વીટીવીના સર્વેની અંદર લગભગ 27 લાખ વોટ મળ્યા હતા. આ 27 લાખ વોટમાંથી લગભગ 24 લાખથી વધારે વોટ છે ભાજપના બે નેતાઓ છે, જે અમિત ઠાકર છે અને ઋત્વિજ પટેલ
છે એને મળ્યા છે, જ્યારે કોંગ્રેસના બે નેતાઓ છે એનો જે વોટિંગ શેર છે 2 લાખથી નીચેનો શેર છે. આનો મતલબ સાફ છે કે ભાજપના જે નેતાઓ છે એ વધારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, તે પોતાના સમર્થકોને પોતાની વાત સમજાવવામાં અને ત્યાં સુધી પહોંચાડવામાં, ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવામાં સક્સેસ રહી ચૂક્યા છે. અને બીજી વાત એ છે કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું જે સોશિયલ મીડિયા છે એ ક્યાંક ને ક્યાંક પાછળિયું એવું સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ બંને લોકો એટલે કે બધા આક્રમકતા દેખાતી હતી પરંતુ આ બંનેની આક્રમકતા સૌથી વધારે હતી. બીજું મુદ્દો એ છે કે ભાજપ જે છે એનું જે નેટવર્ક છે એ ગ્રાઉન્ડ લેવલનું નેટવર્ક હોય છે. કોંગ્રેસના નેતાઓ ઇન્દ્ર વિજયસિંહનું નેટવર્ક બહુ ખૂબ પાવરફુલ છે માનવામાં આવે છે, તે ગામડાની અંદર અને યુવાનો સુધી પહોંચેલા છે, પરંતુ સોશિયલ મીડિયાની એક્ટિવિટીની વાત કરવામાં તો સોશિયલ મીડિયામાં એ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા હોય એ પ્રકારની વાત કહી શકાય. કારણ કે ઇન્દ્ર વિજય છે એ હજારો લોકોને એક સાથે જોડી શકે એવા નેતા છે. અત્યારે જે પ્રકારનું થઈ રહ્યું છે, જે પ્રકારનું કોંગ્રેસની જે કમાન્ડ છે એ ઇલેક્શનની કમાન્ડ યુવા નેતાના હાથમાં છે, એમાં ઇન્દ્ર વિજય ગોહિલનો ફાળો સૌથી મોટો કહી શકાય એ પ્રકારની વાત છે. પરંતુ વોટિંગ શેરની વાત કરવામાં આવે ત્યારે ઇન્દ્ર વિજય ગોહિલ છે સોશિયલ મીડિયામાં પાછળ રહી ગયા, તો એનો મતલબ સાફ છે કે ઇન્દ્ર વિજયનું નેટવર્ક છે કદાચ સોશિયલ મીડિયામાં ઓછું હોઈ શકે, જ્યારે ભાજપના નેતાઓ છે એનું નેટવર્ક છે સોશિયલ મીડિયામાં વધારે હોઈ શકે. રહી વાત અમિત ઠાકરની, તો અમિત ઠાકર છે સોશિયલ મીડિયાના કન્વીનર પણ છે અત્યારે ભાજપના, અને એ જે છે એ સોશિયલ મીડિયા થ્રુ જોડાયેલા છે, તો સ્વાભાવિક છે કે એ કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયામાં હોય અને પોતે પણ સોશિયલ મીડિયાના હેડ હોય ત્યારે સ્વાભાવિક છે કે પોતે એ મુદ્દે આગળ હોય, સ્વાભાવિક છે. વાત રહી હાર્દિક રુત્વિજ પટેલની, તો રુત્વિજ પટેલ છે યુવાનો એક ફેસ છે, એ નેગેટિવ પોઝિટિવને કારણે પણ વિવાદમાં આવેલા છે. આ સંજોગોમાં તેનું જે નેટવર્ક છે એટલે કે યુથ ભાજપનું નેટવર્ક છે ગ્રાઉન્ડ સુધીનું છે, તો સ્વાભાવિક છે કે યુથ ભાજપના નેટવર્કનો એને ઉપયોગ કર્યો હોય અને એને લીધે તેઓ આગળ આવ્યા હોય. તો આમ આખી એનાલિસિસ વાત કરવામાં આવે તો બીજો એક મુદ્દો છે કે પરેશ ધાનાણીને ખૂબ ઓછા મત મળ્યા છે, લગભગ 2000 જેટલા મત મળ્યા છે, તો 2000 મત છે સ્વાભાવિક રીતે પરેશ ધાનાણી માટે કહી શકાય. આમ ટોટલ વાત કરવામાં આવે તો આનું જે એક ઉગરીને વાત એ નીકળે છે કે ભાજપના નેતાઓ છે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે. જી બિલકુલ દેવસી, આભાર આ જાણકારી આપવા માટે. તો જે રીતે વી ટીવીમાં ઓનલાઈન સર્વે થયો હતો જેમાં 4 યુવા નેતા પર પસંદગી ઉતારી છે, ત્યારે વી ટીવીના દર્શક મિત્રોને અને જનતાને પણ વી ટીવી આભાર માની રહ્યું છે આ વોટિંગ આપવા માટે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વી ટીવી ન્યૂઝ. નમસ્કાર.